હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડ ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં અરવલ્લી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જ આ ફેશન શોમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો છે. પ્રોફેસર ઉષા રાઠોડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે શોમાં મુખ્ય મહેમાન તરીકે અભિનેત્રી મમતા સોની પણ હાજર રહી છે. કાર્યક્રમમાં જુનિયર બચ્ચન સહિત મોડલ એક્ટરો ઉપસ્થિત રહ્યા છે. ફેશન શો માટે 70 જેટલી એન્ટ્રી પણ નોંધાઈ છે, જે પૈકી 40 જેટલા સ્પર્ધકોએ આ ફેશન શોમાં અવનવા ટ્રેડિશનલ પોશાક અને સ્ટાઇલમાં પરફોર્મન્સ કર્યું છે, જેમાં મિસ અરવલ્લી તરીકે નીલાંશી પટેલ એવોર્ડ વિનર બની છે. નમસ્કાર, હું છું મમતા સોની એન્ડ આજે અહીંયા અરવલ્લીમાં મોડાસામાં ટાઉન હોલની અંદર સરસ મજાનું એક ફંક્શન કોમ્પિટિશન ફેશન શો ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે તમારા જ પરિવારના સભ્ય કહેવાય એવા પ્રોફેસર ઉષા રાઠોડ દ્વારા. એન્ડ આવા પ્રોગ્રામ, આવા શોઝ, આવા કોમ્પિટિશન્સ ખરેખર બહુ જ પ્રોત્સાહિત કરે છે આપણા ટેલેન્ટને. તો તમે લોકો તમારા ઘરમાં, તમારા નાના છોકરાઓમાં, બાળકોમાં, તમારામાં કોઈ આવું ટેલેન્ટ હોય, સિંગિંગ, ડાન્સિંગ, તમારું એક અપિયરન્સ સરસ મજાનું હોય, તો આવા મંચ ઉપર તમે આવો, પાર્ટિસિપેટ કરો એન્ડ તમારું ટેલેન્ટ આખી દુનિયાને બતાવો. બિકોઝ અત્યારે તો આપણે કહીએ છીએ ને, ડિજિટલ વર્લ્ડ થઈ ગયો છે, કે આજે અહીંયા મોડાસામાં તમે પરફોર્મ કર્યું હોય તો ખાલી મોડાસાની જનતા નહીં, બટ ઓવરઓલ વર્લ્ડ તમને જોઈ શકે છે જો તમારું ટેલેન્ટ એ હાઈટનું, એ લેવલનું હશે. તો બસ મને આવા કોઈ પણ શોઝ હોય છે તો મને બહુ જ મજા આવે છે. એન્ડ મારી તો એક ફિલિંગ્સ આવા શોઝ સાથે જોડાયેલી છે, બિકોઝ હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી એના પહેલાં હું આવા મંચ ઉપર જ પરફોર્મ કરતી હતી, એક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું એન્ડ એ મંચ ઉપરથી મને બ્રેક મળ્યો એન્ડ આજે હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોથી કામ કરી રહી છું. સો બસ હું વન્સ અગેન એક જ વાત કહેવા માગું છું કે જો તમારામાં ટેલેન્ટ હોય તો જરૂર જરૂરથી આવા શોઝમાં તમે પાર્ટિસિપેટ કરો એન્ડ દિલ ખોલીને પરફોર્મન્સ આપો. મહત્વ હું એ જ કહું છું કે ભાઈ ફેશન કરો પણ વ્યસન ના કરો. તો ફેશન તો એવર ગ્રીન છે, આપણે નાના હોઈએ, નાની નાની છોકરીઓ હોય તો પણ એમને નખરા કરવાના શોખ હોય. ક્યારે તમારા ઘરમાં કોઈ બાળક ડાન્સ કરતું હોય, ભલે તમારા કુટુંબમાં કોઈએ આ સુધી ડાન્સ કર્યું ના હોય, બટ એ નાના બાળકને જ્યારે તમે ડાન્સ કરતો જોવો છો તો તમને કેટલી ખુશી થાય છે. તો એક આ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ છે. તો બસ જેવી રીતે અહીંયા ફેશન શો ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે, અહીંયા મોડાસાની જનતા ઘણા બધા અહીંયા તમને લોકોને મનોરંજન આપવા માટે અહીંયા સરસ મજાનું પરફોર્મન્સ આપી રહી છે, તો આવા શોઝ હંમેશા થવા જોઈએ. મને તો બહુ જ ગમે છે આવા શોઝ. જે પણ ગુજરાતી ફિલ્મમાં તમે જે કામ કરો છો, તમારે જે ચાહકો શું કહેશો? શું કહો છો? ચાહકોને શું કહેશો તમારે? મારા ચાહકોને તો હું આટલું જ કહેવા માંગુ છું કે અમે તો તમારા છીએ ને તમારા જ રહીશું. અમે તો તમારા છીએ ને તમારા જ રહીશું, કરીએ છે પ્યાર અને કરતા જ રહીશું. નમસ્તે, જય હિન્દ, જય ગુજરાત. આજ મારું આવવાનું કારણ એ છે કે આ મોડાસા જેવા ગામમાં, જિલ્લા પ્લેસમાં આવો ફેશન શો થાય તો એક નવાઈની વાત છે. આમ તો અવારનવાર કાર્યક્રમોમાં આવતા હોય અમે જુનિયર કલાકારો. હું જુનિયર અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચનની ડુપ્લિકેટ, એની એક્ટિંગ કરીને અને મારું ગુજરાન રોજીરોટી ચલાવું અને લોકોને એન્ટરટેઇન, મનોરંજન આપું, તો મને બહુ ખુશી થઈ કે આજના આપણા ગુજરાત રાજ્યમાં અને આ મોડાસા જેવા ગામમાં આવો ફેશન શો હોય અને ત્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર હિરોઈન મમતા સોની પણ આવ્યા છે. તો આવા બધા સેલિબ્રિટી એવા છે અને એની વચ્ચે આ છોકરાને પ્રોત્સાહન મળે અને સારું, અહીંના લોકોએ સારી મહેનત કરી અને છોકરાઓએ સારી મહેનત કરી, અહીં મારી સાથે જ તૈયાર થતા હતા, મારાથી જેટલું પ્રોત્સાહન અપાય એટલું મેં આપેલું છે. અને આજ આપણા ગુજરાતના નવજુવાન કલાકારો, નવજુવાન છોકરાઓ જે આ લઈને મોડલિંગમાં ચડે તો બહુ સારી વાત છે અને લોકો આગળ વધે અને મોડાસાની પબ્લિક અને લોકો અને ગુજરાતના લોકો આપણા ગુજરાતીઓને હેલ્પ કરે અને બહુ મને બહુ આગળ વધે, મોડલ બને, સ્ટાર બને, એ મારી અને ગુજરાતીઓની આખા દેશની શુભકામના છે. તો બીજું તો શું કહું, લોકો હળી મળી રહ્યો, વેકેશનનો સમય છે, આનંદ માણો. હમણાં પહેલી બીજી તારીખે વેકેશન ખુલી જશે, છોકરાઓ સ્કૂલ જશે, પણ બસ આવું ચાલે રાખે, હસી ખુશીથી જિંદગી વિતારો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. શું નામ છે? મારું નામ ફિરોજભાઈ ધંધુકિયા, રાજકોટ. હું છેલ્લા 30-31 વર્ષથી આ જુનિયર અમિતાભ બચ્ચનનો ગેટઅપ કરીને અને ઇન્ડિયા લેવલના કાર્યક્રમો આપું છું. ચાલે, બસ આપણા ગુજરાતીથી જય હિન્દ, ગુજરાતી બોલ. મોડાસા સરસ છે, આખું ગુજરાત સરસ છે, આખો દેશ સરસ છે,
આપણો ભારત દેશ આખો મહાન છે, સરસ છે, એના જેવું ક્યાંય એમ તમે તિરંગો જેવો એટલે આમ ઓટોમેટિક તમે એમ આ આપણો આપણું આપણું આપણો દેશ આપણું, એમાં ગુજરાતી કોઈ બોલે એમાં કાઠિયાવાડી રાજકોટનું તો ઓર મજા આવી જાય. અમે જેમાં પણ એ ગુજરાતી થાળી જ. હું ઉષા રાઠોડ મોડાસાથી છું અને અરવલ્લી ફેશન શોનું આયોજન મેં કર્યું છે. ખૂબ જ આનંદની સાથે વાત કરું છું કે મમતા દીદીએ મને સાથ આપ્યો છે. એમણે કહ્યું કે અરવલ્લીની અંદર જો આવો તમે ફેશન શો કરી રહ્યા છો. મેં એમને વાત કરી હતી કે ફર્સ્ટ ટાઈમ હું કરી રહી છું અને હું અહીંના જેટલા પણ ગર્લ્સ એન્ડ બોય છે એમની એક તમન્ના છે કે મારે ફેશન શોમાં પાર્ટિસિપેટ થવું છે. મોટા મોટા બિગ શહેરોમાં થતા હોય છે પણ અમને એવો કોઈ ચાન્સ નથી મળતો. મેડમ તમે અહીંયા કોઈ આવો આવો કોઈ પ્રોગ્રામ કરો તો હું અમે સાથ અને સહકાર આપીશું, પાર્ટિસિપેટ થશું અને અમારા હુનરને અહીંયા પ્રસ્થાપિત કરવાનું સ્ટેજ મળશે. આ વિચારથી મેં આ આયોજન કર્યું. આ આયોજનમાં મમતા સોનીએ મને ખૂબ જ સાથ આપ્યો એની સાથે સાથે મને સપોર્ટેડ જુનેદ ભૈયા રહ્યા અને ખૂબ જ આનંદની આમ એટલા આનંદ વિભોર બનીને પાર્ટિસિપેટ થઈ રહ્યા છે કે ખૂબ જ મને પણ ગર્વ થાય છે કે ચલો બાળકોનામાં આટલી પણ હુનર છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટેના આવા નાના મોટા સ્ટેજ મળતા હોય છે, એમાંથી લોકો કારકિર્દી પણ બનાવતા હોય છે, એમાંથી જીવન જીવવા માટેનો એક રસ્તો પણ મળતો હોય છે. એક જ ગવર્મેન્ટ જોબથી લોકોની જિંદગી નથી જતી, ઘણા બધા બાળકોને આવા વ્યવસાયમાંથી ઘણું બધું મળતું હોય છે. અને હું એવું કહું છું કે આજનો આ ટ્રેન્ડ છે, તમે જુઓ છો કે સોશિયલ મીડિયાનો એટલો બધો વેપ વધી ગયો છે, એમાં બાળકો આ એન્ટરટેનમેન્ટથી તો ખૂબ કમાતા હોય છે પણ એક સ્ટેજ મળવું જોઈએ અને આજે હું આ પ્લેટફોર્મ પૂરું પાડી રહી છું એ બદલ મને ખૂબ જ આનંદ છે. અને હું અહીંના દરેક પાર્ટિસિપેટ અને આ મોડાસાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને ખૂબ સપોર્ટ કરી શકતા. 70 જેટલા ફોર્મ હતા અને 40 પાર્ટિસિપેટ લેવાના હતા. ટોટલ 40 પાર્ટિસિપેટે ભાગ લીધો છે.